હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આ વસ્તુ જોઈને તમે સમજી ગયા હશો કે ટીચર આજે ફરી પાછું એ જાદુ બતાવવાના છે. તો એક નાની થાળીમાં મેં રંગીન પાણી લીધું છે, કલરવાળું, બરાબર. આ છે મીણબત્તી, એક કાચનો ગ્લાસ અને માચીસ. પણ આ વિડીયો તમારે જોયા પછી જાતે કરવાની ટ્રાય નથી, મમ્મી સાથે તમારે કરવાનું છે, ઓકે? હવે આ રંગીન પાણીવાળી થાળીમાં હું વચ્ચે મીણબત્તી મૂકું છું. એ મીણબત્તીને હું માચીસની મદદથી સળગાવીશ. મીણબત્તી સળગી ગઈ, દેખાય છે ને બધાને? હવે આ સળગેલી મીણબત્તી પર આ કાચનો ગ્લાસ છે તે હું ઊંધો વાળીશ, બરાબર. તમારે મને જોઈને કહેવાનું છે કે શું થાય છે. હજુ મીણબત્તી ચાલુ જ છે, બરાબર. મીણબત્તી શું થયું? ઓલવાઈ ગઈ. જોયું? ઓલવાઈ ગઈ એટલે કાચમાં છે પાણી બધું ઉપર આવી ગયું, દેખાય છે? એણે હવાનું દબાણ કહેવાય. મીણબત્તી ઓલવાઈ ગઈ એટલે કાચના ગ્લાસે બધું પાણી ઉપર એની તરફ ખેંચી લીધું. જેવો હું ગ્લાસ ઊંચો કરીશ એટલે પાણી પાછું હતું એની જગ્યાએ જ થઈ જશે. જોજો, હા, ગ્લાસ ઊંચકું છું, પાણી જતું રહ્યું. પાછો હવે હું ગ્લાસ મૂકીશ તો કશું જ થશે નહીં. જો બંધ મીણબત્તી પર પાછો ગ્લાસ મૂકું છું, પાણી ઉપર ચડ્યું? ના, પણ મીણબત્તી ચાલુ હતી અને બંધ થઈ ત્યારે પાણી અહીં ધાર પર ઉપર ચડી ગયું હતું, બરાબર ને? તો બંધ મીણબત્તી હોય ને આપણે કાચનો ગ્લાસ મૂકીએ તો પાણી અહીં ઉપર ચડતું નથી, એટલે કે આને હવાનું દબાણ કહેવાય. તમારે આ પ્રયોગ તમારી મમ્મી સાથે ઘરે કરવાનો છે. બાય બાય.